नमस्कार मित्रों, टोटेक गुजराती में आपनु स्वागत है। मित्रों, आज टॉपिक है आपणो पिस्टन। आईसी एंजीन में जो पिस्टन आपणो वपराय छे तेना विषे आज आपणे जोईशुं। तेमां आपणे जोईशुं कि पिस्टननुं कार्य शुं छे, पिस्टननी रचना एटले के तेनुं कंस्ट्रक्शन अने एना गुणधर्मो एटले के पिस्टन केवो होवो जोईए, पिस्टन हेडना प्रकार, पिस्टन रिंगना प्रकार तथा कार्यो, अने पिस्टन अने पिस्टन रिंगनुं मटीरियल। तो दरेक टॉपिक विषय आपणे आज विडियो में जोईशुं। तो विडियो ने अंत सुधी बन्या रहेजो। तो चलो मित्रों, स्टार्ट करिए। એમાં ફર્સ્ટ આપણે જોઈશું કે પિસ્ટનનું કાર્ય શું છે। તો આપણે મિત્રો જાણીએ છીએ કે પિસ્ટન એ આઈસી એન્જિનનો ખૂબ જ અગત્યનો ભાગ છે, જે સિલિન્ડર અંદર ફિટ કરેલો હોય છે અને રેસિપ્રોકેટિંગ મોશન કરે છે। પિસ્ટનની નીચે જે ભાગો છે એને કહેવાય છે કનેક્ટિંગ રોડ, જે અહીંયા એરો કરીને બતાવ્યું છે કનેક્ટિંગ રોડ છે। કનેક્ટિંગ રોડનો એક છેડો પિસ્ટન જોડે બીજા છોડે ક્રેન્કશાફ્ટ આપેલી હોય છે, જે અહીંયા ક્રેન્ક છે એ ક્રેન્કશાફ્ટ જોડે એટેચ કરેલી હોય છે। તો એ પિસ્ટનનું મેઇન કાર્ય શું છે તો એ આપણે જોઈ લઈએ। તો એન્જિનમાં દહનના કારણે ઉત્પન્ન થતી શક્તિને કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડવાનું કાર્ય પિસ્ટન કરે છે। એટલે કે જ્યારે કમ્બશન થઈ જાય એટલે પાવર સ્ટ્રોક ઉત્પન્ન થાય છે, તે પાવર સ્ટ્રોકના કારણે પિસ્ટન જે ઉપર નીચે થાય છે એટલે રેસિપ્રોકેટિંગ મોશનનું રોટરી મોશનમાં કન્વર્ટ કરવાનું કાર્ય પિસ્ટન કરે છે। બીજું કાર્ય વાત કરીએ તો સક્શન સ્ટ્રોક વખતે વેક્યુમ ઉત્પન્ન કરવાનું। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સક્શનમાં એટલે કે સક્શન વાલ ખુલીને જ્યારે અંદર આવે છે મિશ્રણ, ત્યારે ક્યારે આવે છે તો પિસ્ટન જ્યારે ઉપરથી એટલે કે અહીંયા આપણું કહેવાય TDC અને નીચે હોય છે આપણું BDC। તો TDCથી જ્યારે BDC તરફ ગતિ કરે છે ત્યારે પિસ્ટનના કારણે સિલિન્ડરની અંદર વેક્યુમ ઉત્પન્ન થાય છે। તો એનું બીજું કાર્ય। ત્રીજા કાર્યની વાત કરીએ તો કમ્પ્રેશન સ્ટ્રોક વખતે મિશ્રણને ઊંચા દબાણે દબાવવાનું। એ જ રીતે જ્યારે કે સક્શન પછી કમ્પ્રેશન સ્ટ્રોક આવે એટલે કે પિસ્ટન જ્યારે BDCથી TDC તરફ એટલે ઉપરથી લઈને નીચેથી લઈને ઉપર તરફ જ્યારે ગતિ કરે છે ત્યારે સિલિન્ડરની અંદર જેટલું મિશ્રણ હશે એને દબાવવાનું કાર્ય પિસ્ટન જ કરે છે। અને પછીની વાત કરીએ તો ટુ સ્ટ્રોક એન્જિનોમાં પોર્ટને ખોલ બંધ કરવાનું કાર્ય પણ પિસ્ટન જ કરે છે। ટુ સ્ટ્રોક એન્જિનમાં શું હોય છે, વાલ હોતા નથી, સિલિન્ડરની સાઇડ વોલમાં ત્રણ પોર્ટ આપેલા હોય છે, ઇનલેટ, એક્ઝોસ્ટ અને ટ્રાન્સફર પોર્ટ। આ ત્રણે ત્રણમાં ખુલ્લા હોય છે, એને ખોલ બંધ કરવાનું કાર્ય પિસ્ટન કરે છે। તો આ થયા તેના કાર્યો। હવે વાત કરીએ તેના રચનાની એટલે એનું કન્સ્ટ્રક્શનની। તો પિસ્ટન આ પ્રકારનું દેખાય છે, નીચે એનું કટ સેક્શન આપેલું છે અને નામ સાથે આપેલા છે। તો જોઈ લઈએ એના નામ એક સાથે। તો સૌથી ઉપરનો જે ભાગ હોય છે એને કહેવાય છે પિસ્ટન હેડ, જેનું બીજું નામ હોય છે પિસ્ટન ક્રાઉન, બરાબર, ક્રાઉન માથા પર પહેરવાનો હોય છે એટલે એ રીતે યાદ પણ રાખી શકાય। તો પિસ્ટન હેડનું બીજું નામ છે પિસ્ટન ક્રાઉન। નીચેનો જે ભાગ હોય છે એને કહેવાય છે પિસ્ટન સ્કર્ટ, અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ સ્કર્ટ, બરાબર, એટલે સ્કર્ટ ક્યાં પહેરવાનું છે, નીચે પગમાં, એટલે એ રીતે પણ તમે યાદ રાખી શકો પિસ્ટન સ્કર્ટ એટલે પિસ્ટનની નીચેનો ભાગને પિસ્ટન સ્કર્ટ કહે છે। અહીંયા જે સાઈડમાં આપેલા છે રિંગ ગ્રુ કહેવાય છે, અહીંયા જો તમે જોઈ શકો છો આ રિંગ ગ્રુ, બરાબર, આ જે સાઈડમાં જે આપેલા જે રિંગ ગ્રુ જે બધા, અને આખા જે રિંગ ગ્રુ જેટલા હોય છે આખો એને ભાગને કહેવાય છે રિંગ લેન્ડ, ક્લિયર। અને એ રિંગ ગ્રુમાં ફિટ થશે આપણી પિસ્ટન રિંગ, જે કોમ્પ્રેસિંગને ઓલ રિંગ આવે જે આપણે આમાં પાછળ આવશે જોઈશું, એ અહીંયા પિસ્ટન રિંગમાં રિંગ ગ્રુમાં ફિટ થશે। સેન્ટરમાં જે હોલ આપ્યું છે ત્યાં પિસ્ટન પિન કનેક્ટ થશે, જેનું બીજું નામ આવશે ગજન પિન, જે રોડનો છેડો આપણે કહ્યું હતું કે એક છેડો પિસ્ટનમાં ફિટ થાય છે પિસ્ટન પિન દ્વારા થાય છે। તો આ એ થયું એનું મેઇન કન્સ્ટ્રક્શન અને એના ભાગના નામ। હવે ગુણધર્મની વાત કરીએ તો કેવો હોવો જોઈએ પિસ્ટન, તો ઊંચા દબાણ તથા તાપમાન સામે ટકી શકે તેવો હોવો જોઈએ। સક્શન બાદ જે કમ્પ્રેશન અને કમ્પ્રેશન બાદ પાવર સ્ટ્રોક થાય છે, એટલે આ બધી પ્રક્રિયા દરમિયાન દબાણ વધે છે અને તાપમાન પણ વધે, એટલે કે જ્યારે કમ્બશન થાય એટલે એની તરફ ગરમી વધારે ઉત્પન્ન થાય છે, એટલે તાપમાન સામે ટકી શકે તેવો હોવો જોઈએ। બીજું છે વજનમાં હળવું, વજનમાં હળવો મીન્સ એટલે કે પિસ્ટન રેસિપ્રોકેટિંગ ગતિ કરે છે,
એટલે રેસિપ્રોકેટિંગ ગતિ કરે છે, એના કારણે જો પિસ્ટન તમારા વજનમાં ભારે હોય તો એને રેસિપ્રોકેટ ઉપર નીચે કરવો, એમાં આપણો જે એન્જિનનો પાવર એમાં જ વ્યય થઈ જાય, એના માટે પિસ્ટન વજનમાં ભારે ના હોવો જોઈએ, એટલે હળવો હોવો જોઈએ. ત્યું છે ગરમીનો સારો સુહાગ. કમ્બશન દરમિયાન જે ગરમી ઉત્પન્ન થાય છે પાવર સ્ટ્રોક થયા પછી, એ ગરમીનું સુવાહન કરી શકે તેવું મટીરિયલનું હોવું જોઈએ. એટલે પિસ્ટન એ પ્રકારનું હોવું જોઈએ કે ગરમીને સામે સહન કરી શકે, અને જરૂર પડે તો ઝડપથી બદલી શકાય તેવો હોવો જોઈએ, જેથી કરી એન્જિનમાં પ્રોબ્લેમ આવી શકે નહીં. ક્લિયર? ત્રીજું છે પિસ્ટન હેડના પ્રકાર, જેમાં પહેલું આવે છે આપણું ફ્લેટ હેડ ટાઈપ પિસ્ટન. પિસ્ટન હેડમાં જો તમારો ઉપરનો ભાગ મેં હમણાં કહ્યું એના હેડના આધારે જે પહેલો ભાગ છે ફ્લેટ હેડ, અહીંયા તમે જોઈ શકો છો સપાટ રચનાવાળી એકદમ. તો ફ્લેટ હેડની વાત કરીએ તો સાદી અને એકદમ સપાટ રચના હોય છે. ડીકાર્બોરાઇઝિંગ ખૂબ જ સરળતાથી થાય છે. ડીકાર્બોરાઇઝિંગ મીન્સ કે જ્યારે પિસ્ટન આપણે અંદર જ્યાં ગતિ કરતું હોય છે ત્યારે અમુક ટાઈમિંગ પછી એટલે રનિંગ થયા પછી એની અંદર કાર્બન જમા થાય છે, જે કમ્બશનના કારણે કાર્બન અંદર કોટિંગ જામી ગયું હોય તો એ કાર્બન કાઢવા માટેની જે પ્રોસેસ એને ડીકાર્બોરાઇઝિંગ કહે છે. તો ડીકાર્બોરાઇઝિંગ આ પ્રકારના હેડમાં સરળતાથી થાય છે, અને ફોસ્ટોક એન્જિનોમાં સૌથી વધારે ફ્લેટ હેડ ટાઈપનો પિસ્ટન વપરાય છે. ક્લિયર? સેકન્ડ છે ડોમ હેડ. ડોમ હેડ પિસ્ટન કંઈક આ પ્રકારનો દેખાય છે. હેડનો આકાર ઉપસેલા માથાળો, એટલે કે ડોમનો આપણે ગુજરાતી કહી શકીએ ઉપસેલા માથાળો જેવો આકાર હોય છે. ડિફ્લેક્ટર જેવું કામ કરે. ડિફ્લેક્ટર જેવું કામ એટલે કે જ્યારે ટુ સ્ટ્રોક એન્જિનની વાત કરીએ છીએ, જ્યારે મિશ્રણ અંદર આવે છે તો એ ટ્રાન્સફર પોર્ટ થઈને જ્યારે ઉપર આવશે તો એ મિશ્રણને ઉપરની તરફ ધક્કો મારવા માટે આ જે ડોમ હોય છે એ વધારે મદદરૂપ થાય છે, એટલે ડિફ્લેક્ટર જેવું કાર્ય કરે છે. ટુ સ્ટ્રોક એન્જિનમાં આ પ્રકારનો હેડ વધારે વપરાય છે, એટલે કે ડોમ હેડ ટાઈપનું પિસ્ટન વધારે વપરાય છે. ત્રીજું જોઈએ કોનકેવ હેડ. કોનકેવ હેડમાં કોનકેવનો મતલબ થાય ગુજરાતી ખાડો. અહીંયા પિસ્ટનમાં જે એક પ્રકારનો ખાડા જેવું તમને દેખાય છે, તો ખાડા જેવું હોય છે બરાબર, એટલે કે કોનકેવ હેડ. હેડનો આકાર અંતર્ગોળ ખાડાવાળો હોય છે, અને ઊંચા દબાણ તથા કમ્પ્રેસર રેશિયોવાળા ડીઝલ એન્જિનોમાં હેડ પર ક્લિયરન્સ સ્પેસ ઘટાડવા માટે આ પ્રકારના હેડનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારનો હેડ ક્યાં વપરાય કે ડીઝલ એન્જિનમાં, કે જ્યાં ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન રેશિયો ખૂબ ઊંચો હોય છે ત્યાં આ પ્રકારનો પિસ્ટન હેડ વાપરવો સારો સાબિત થાય છે. ઇરેગ્યુલર હેડ. ઇરેગ્યુલર હેડ આગળનો જે હેડ આપણે જોઈએ એ પ્રકારનું છે, પણ આમાં કેવું હોય છે કે બેથી વધુ ખાડાઓ હોય છે, અંતરગોળ ખાડાઓ બે કે બે કરતાં વધારે આપેલા હોય છે. શા માટે આપેલા હોય છે? તો કમ્બશન ચેમ્બરમાં મિશ્રણમાં વમળ ઉત્પન્ન કરી સારું મિક્સિંગ મેળવી શકાય. જે કમ્બશન ચેમ્બરમાં જ આપણું મિશ્રણ જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે અંદર વમળ ઉત્પન્ન થાય છે, એટલે કે એક પ્રકારનું અંદર જે ઘૂમવાનું જો હોય છે મિશ્રણનું, એનું વમળ ઉત્પન્ન કરી મિક્સિંગ સારું મેળવી શકાય, તેના માટે આ પ્રકારનો આકાર આપેલો હોય છે. ક્યાં વપરાય છે? તો ઊંચા દબાણવાળા ડીઝલ એન્જિનોમાં આ હેડનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ પિસ્ટન રિંગની. પિસ્ટન રિંગમાં બે પ્રકારની રિંગ હોય છે, એમાં પહેલી જે આપણી કોમ્પ્રેશન રિંગ. કોમ્પ્રેશન રિંગ આ પ્રકારની કંઈક દેખાય છે, જેમાં વચ્ચે કટ આપેલો હોય છે, અને એને ફિટ પણ પિસ્ટન રિંગ એક્સપાન્ડર અને પિસ્ટન રિંગ રિમૂવર દ્વારા અને પિસ્ટન રિંગ કોમ્પ્રેસર દ્વારા એને કરવામાં આવે. તો ફિટ કોમ્પ્રેસર દ્વારા કરવા જાય, જ્યારે રિમૂવ પિસ્ટન એક્સપાન્ડર રિમૂવર દ્વારા કરવામાં આવે છે. કોમ્પ્રેશન સ્ટ્રોકમાં ઉત્પન્ન થતા ઊંચા દબાણને સીલ ટાઈટ રાખવાનું તથા ગેસને લીક થતાં રોકવાનું કામ કોમ્પ્રેશન રિંગ કરે છે. આ રિંગનું કાર્ય શું છે કે જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોકમાં દબાણ જે ઉત્પન્ન થયેલું હોય છે એને સીલ ટાઈટ રાખવાનું તથા ગેસને લીક થતા, એટલે કે જે ઉપરના આપણું મિશ્રણ હોય છે એને લીક થતું અટકાવવાનું કામ કોમ્પ્રેશન રિંગ કરે છે, એટલે કે નીચે આવવા દેતું નથી. બીજું કાર્ય કહીએ તો પિસ્ટન હેડ પર ઉત્પન્ન થતી ગરમીનું વહન સિલિન્ડર દિવાલ સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ કોમ્પ્રેશન રિંગ કરે છે. દબાણને અનુરૂપ એકથી ચાર કે તેથી વધુની સંખ્યામાં
कॉम्प्रेशन रिंग वपराय छे एक 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 थी वधारे आने कॉम्प्रेशन रिंग तमे यूज करी सको जो जेटलू दबाण के कॉम्प्रेशन रेशियो जेटलो एंजिन में वधारे प्रमाण कॉम्प्रेशन रिंग नो यूज थाय छे। रिंग ग्रूव ना ऊपर ना ग्रूव में फिट करवामां आवे छे। कॉम्प्रेशन हमणा आपणे जेने कंस्ट्रक्शन में जोयुं के रिंग एना रिंग सेक्शन जेटला आपेला होय छे दरेकमां रिंगो फिट थाय छे, पण जे कॉम्प्रेशन रिंग नी वात करी तो सौथी ऊपर फिट थाय छे। बीजी जे वात रिंग नी वात करी तो ऑइल कंट्रोल रिंग, एनुं नाम छे ऑइल कंट्रोल रिंग, जे आ प्रकारनी जाळी टाइपनी देखाय छे। एनुं कार्य जोईए तो सिलिंडर दीवार परना वधारना ऑइलने स्क्रेप करी ऑइल संपमां धकेलवानुं कार्य ऑइल कंट्रोल रिंग करे छे। नाममां छे के ऑइलने कंट्रोल करे छे, એટલે કે સિલિન્ડર દીવાર પર જે લુબ્રિકેશન માટે ઓઇલ આવેલું હોય છે એટલે કે વધારાના ઓઇલને સ્ક્રેપ કરી ઓઇલ સંપમાં પાછું નીચે ધકેલવાનું કાર્ય ઓઇલ કંટ્રોલ રિંગ કરે છે। ઓઇલને કમ્બશન ચેમ્બર સુધી પહોંચતા અટકાવી તેનું દહન થતું પણ અટકાવે છે। ઓઇલ જો ઉપર આવી ગયું તો એ મિશ્રણ સાથે મિક્સ થઈને પછી એની સાથે એનું કમ્બશન થાય તો પછી એ એન્જિન માટે નુકસાનકારક સાબિત થાય છે, માટે એના માટે આ ઓઇલ કંટ્રોલ રિંગ એને આગળ ઉપર જતું અટકાવે છે। રિંગ સેક્શનના છેલ્લા ગ્રુવમાં ફિટ કરવામાં આવે છે, એટલે કે કોમ્પ્રેશન રિંગની નીચે જે છેલ્લી હોય જે જાળી જેવી આકારની એને કહેવાય ઓઇલ કંટ્રોલ રિંગ। અને ઓઇલ રિંગ ગ્રુવમાં ઓઇલ હોલ તથા સ્લોટ્સ આપેલા હોય છે, એ ફ્લેટ હોતી નથી, આવી જાળી ટાઈપની દેખાય છે, એટલે એને ઓળખવી આસાન હોય છે। પછી જે મટીરિયલની તો પિસ્ટન કયો મટીરિયલનું હોય છે તો પિસ્ટન એલ્યુમિનિયમ એલોય ખાસ હોય છે, એટલે આધુનિક એન્જિનની વાત કરીએ તો એલ્યુમિનિયમ અલોય અને જૂના એન્જિનની વાત કરીએ તો કાસ્ટ આયર્નના એટલે કે ગ્રે કાસ્ટ આયર્નના બનેલા હોય છે। એલ્યુમિનિયમ અલોય તમે ઇઝીલી એને જાણી શકો કે ચળકાટ જેવો આકાર દેખાય છે, જ્યારે કાસ્ટ આયર્ન જોવો તો તમને આવડે થોડો ડાર્ક કલર જેવો દેખાશે, એટલે એલ્યુમિનિયમ અલોય ચળકાટવાળા સપાટીવાળું તમને દેખાશે સિલ્વર ટાઈપનું, તો એ હશે એલ્યુમિનિયમ અલોય મટીરિયલનું પિસ્ટન। પિસ્ટન રિંગ કયા મટીરિયલનું તો એ વાત કરીએ તો હાઈ ગ્રે કાસ્ટ આયર્નમાંથી કાસ્ટિંગ કરીને બનાવેલી હોય છે। પિસ્ટન રિંગો કોમ્પ્રેશન રિંગ હોય કે પછી ઓઇલ રિંગો એ કાસ્ટ આયર્નમાંથી બનાવેલી હોય છે। તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો એલ્યુમિનિયમ અલોયનું પિસ્ટન અને પિસ્ટન રિંગ હશે ગ્રે કાસ્ટ આયર્નની। ક્લિયર મિત્રો? તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લેટેસ્ટ વિડીયો મેળવવા માટે બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવો વિડીયો તમને મળી રહે। ઓકે, આભાર, અસ્તુ।